नकली टोल नाकू, नकली धारा सभ्य, नकली सीरप, नकली कचेरी, आचार दृश्य जुओ, एक बीजानू माथू भांगे एवा भेजा बाजोनी आ करतूत छे। कारनामा जानो तो मगज चक्रावे चढ़ी जाए एवा कीमियाओ साथे लोकों ने बेवकूफ बनावीने रुपिया पड़ाव्या छे आ बधा ज कौभांड मां। गुजरात मां नकली नो राफड़ो फाट्यो छे, वायरो एवो चाल्यो छे डुप्लिकेटनो के रोज समाचार लखता समये अमने पण एवुं थाय के भाई आ नकली समाचारनी घटनाने नवा अंदाजमां केवी रीते रजू करवी। तमे शरूआतमां जे चार अलग अलग दृश्यो जोया ते चारे दृश्यो छे ते छेल्ला एक महीनामां नकलीनी घटनाओ सामे आवेली छे अने आ बधानी वच्चे हवे नकली डिग्रीनुं कौभांड सामे आव्युं छे। સૌથી ચોંકાવનારી વાત એ છે કે 10 વર્ષ બાદ આ કૌભાંડ સામે આવ્યું છે। શું છે સમગ્ર કહાની તે જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। ડુપ્લિકેટ, નકલી, બનાવટી, બોગસ, ફેક શબ્દ પ્રયોગ કોઈ પણ કરો, સ્થિતિ એની એ જ છે। રોજ રોજ એક પ્રકારના નકલીના કૌભાંડોને ઉજાગર કરતા અમને શરમ આવે છે, પરંતુ આ કૌભાંડો આચરનારાને કોઈ પણ પ્રકારની સહેશરમ નથી। ગુજરાતમાં ક્યારેક નકલી સરકારી અધિકારીઓ તો ક્યારેક મંત્રીના નામે ફરતા નકલી પીએ પકડાય છે। હવે નકલી ડિગ્રી પર સરકારી નોકરી કરતા હેલ્થ વર્કર્સનું કૌભાંડ બહાર આવ્યું છે। કૌભાંડ સામે આવ્યું છે મહેસાણાથી। મહેસાણા જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી 11 જેટલા હેલ્થ વર્કર્સ નકલી ડિગ્રીથી નોકરી કરતા હતા અને આ સમાચાર સામે આવતા જ ખળભળાટ મચી ગયો। જે માહિતી મળી રહી છે તેના મુજબ મહેસાણાના ખેરાલુ, વિજાપુર, વડનગર, ઊંઝા, બહુચરાજી, કડી અને સતલાસણાના આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા 11 હેલ્થ વર્કર્સની ડિગ્રી બોગસ હોવાનું સામે આવ્યું। ગાંધીનગર વિકાસ કમિશનર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 11 કર્મચારીઓની ડિગ્રી નકલી હતી। આ કર્મચારીઓએ તમિલનાડુ, મણિપુર, હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશની યુનિવર્સિટીમાંથી નકલી ડિગ્રી મેળવી હોવાનું ખુલ્યું છે। અહીં ચોંકાવનારી વાત એ છે કે વર્ષ 2011-12માં આ હેલ્થ વર્કરની ભરતી કરવામાં આવી હતી। આ મામલે 8 મહિના પહેલા તપાસ હાથ ધરાઈ, જેમાં 8 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા આ 11 હેલ્થ કર્મચારીઓની ડિગ્રી નકલી હોવાનું ખુલ્યું હતું। હવે આ કર્મચારીઓને નોકરી પરથી છૂટા કરવામાં આવશે। તપાસની દરમિયાન અમુક જે આધાર પુરાવા મળ્યા છે આના મુજબ આ જે ડિગ્રીઓ જે છે આ કાયદેસર જણાવવામાં આવતી નથી। આમાં જુદા જુદા જે ડિફરન્ટ ડિફરન્ટ CDHO પોતાની રિપોર્ટ આપી છે આના મુજબ કે UGCના સ્ટેટસ ઉપર અમુક યુનિવર્સિટીઝ UGCને આ કોર્સ જે છે ડિપ્લોમા ઇન હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર આ UGCની વેબસાઇટ ઉપર નથી, અથવા અમુક મેં ઇન્ટરનેશનલ આ જે યુનિવર્સિટીઝ છે આ યુનિવર્સિટી દ્વારા આધાર પુરાવા રજૂ નહીં કરવામાં આવ્યા। વધુમાં માનવ ભારતી યુનિવર્સિટી હિમાચલ પ્રદેશ દ્વારા આ બાબતમાં એક SIT પણ રચના કરવામાં આવી છે। આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા આના જે ડિગ્રી છે આ શંકાસ્પદ જણાય છે। આના બાબતમાં આ તમામ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા ગુજરાતના હાઈકોર્ટમાં પણ આ લોકો દ્વારા એક અરજી કરવામાં આવી હતી અને માનની ગુજરાત હાઈકોર્ટના 25/8/2023 કોમન ઓર્ડર મુજબ આ તમામ કેન્ડિડેટ્સની જે અરજીઓ છે આના જે ચુકાદો આપવામાં આવ્યો છે આમાં એવું કહેવામાં આવ્યું છે કે આની ડિગ્રીઝની ખરાઈ કરીને આ ડિગ્રી જે છે શંકાસ્પદ જણાય છે આની ખરાઈ કરીને જિલ્લા સ્તરથી આને નોટિસ પાઠવીને આના ઉપર આને સાંભળવાની તક આપીને યોગ્ય કાર્યવાહી કરવાની છે। આ અનુરૂપ જિલ્લા કક્ષા દ્વારા અમારા અહીંયાથી આ તમામ જે 11 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે આને કાયદેસરની કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। આ તમામને એક સાંભળવાની તક આપવામાં આવશે અને તક આપ્યા પછી તમામ CDHOsના જે 4 જુદા જુદા CDHO છે આના દ્વારા જે અહેવાલ રિપોર્ટ રજૂ કરવામાં આવી છે આને ધ્યાનમાં લઈને પછી આના આગળની કાર્યવાહી કરવામાં આવશે। સવાલ અહીં એ છે કે 10 વર્ષે આ નકલી ડિગ્રીઓ છે તે સામે આવે છે તો આટલા સમય સુધી તંત્ર શું કરી રહ્યું હતું? મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સની ભૂમિકામાં 11 જેટલા લોકો નકલી ડિગ્રીથી કામ કરી રહ્યા હતા તો તેના કારણે કોઈને નુકસાન પહોંચ્યું હોત તો? આ લોકોને નોકરી પર રાખનાર કોણ હતા અને તેના પર કાર્યવાહી ક્યારે થશે? નકલી ડિગ્રી પર નોકરી આપવા બાબતે શું કોઈએ લાંચ લીધી હતી? સવાલ તો ઘણા છે, પરંતુ તટસ્થ તપાસ થાય તો જ તેના જવાબ માલુમ પડે।
નકલી ડિગ્રીથી અસલી નોકરીની આ કહાનીમાં તમે જોયું કે લોકો આ પ્રકારે બોગસ કામગીરી કરવામાં જરા પણ સંકોચ રાખતા નથી, દે ધડલે બોગસ કામગીરી કરે છે અને તેના કૌભાંડ થતા રહે છે. આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ જે અહેવાલ છે તે મોકલ્યો હતો મહેસાણાથી અમારા સંવાદદાતા કામિની આચાર્યએ. અમારા આ વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.